ফ্রেন্ডস, স্পেশাল হিয়ার। চলো তো আজ আমরা আগল বধিয়ে লাস্ট লেকচার ની અંદર આપણે હેલો આલ્કેનની તમામ રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરી। તો હવે આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાંની પહેલી જ છે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન, જેમ આપણે હેલો આલ્કેનમાં ભણ્યા હતા ને એવી જ રીતે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ચાલુ કરતા પહેલા કહી દઉં, વિડિયો લાઈક કરો, શેર કરો, તમારા જેટલા પણ મિત્રો હોય જેટલા પણ ગ્રુપ હોય બધાને શેર કરો। YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે તમને સબસ્ક્રાઇબ દેખાય ધુબ્બો મારો અને સબસ્ક્રાઇબ કરો, ડન। ચલો તો આગળ વધીએ। હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ઓકે, પહેલા તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન શું હતી તો આપણને પહેલા યાદ કરી લઈએ। તો જનરલી આપણે એવું કહેતા હતા હેલો આલ્કેન હોય એમાં કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ હતો, જનરલી આપણે યાદ કરીએ છીએ, ધ્યાન રાખજો। તો પહેલા હેલો આલ્કેનની વાત કરું છું, એની જ્યારે ન્યુક્લિયોફાઇલ કોઈ પણ એની સાથે પ્રક્રિયા કરતા હતા, ઓકે હું અહીંયા ઓએચ માઇનસ નથી લખતો, આપણે તમામ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે લખી નાખીએ ન્યુક્લિયોફાઇલ। તો ન્યુક્લિયોફાઇલ જ્યારે અહીંયા ગોઠવાતો હતો ત્યારે આ સીએક્સ બંધ હતો એ તૂટતો હતો, અને આ જે હેલોજન હોય એનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ વડે થતું હતું, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે હેલો આલ્કેનમાં રહેલા હેલોજન નું વિસ્થાપન થઈ અને એમાંથી તમને અનુવર્તી જે પણ ન્યુક્લિયોફાઇલ જોડાય એ મુજબની શું મળતી હતી, નિપજ। આવું કહી શકીએ જ્યારે અહીંયા આપણે હેલો એરિન માટે ભણવાનું છે, તો હેલો એરિન એટલે કે બેન્ઝીન વલય હોય એના કાર્બન પર હેલોજન જોડાયેલો હશે ને। હવે તમે જ્યારે ન્યુક્લિયોફાઇલ લેશો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરશો ત્યારે અહીંયા બેન્ઝીન વલયનો કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ હશે તૂટશે, અહીંયાથી હેલોજનનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ વડે થશે, અને બેન્ઝીન વલય પર જે તે ન્યુક્લિયોફાઇલ જોડાય જેના લીધે અનુવર્તી નિપજ બને। આવું કહી શકીએ આપણે પણ મહત્વનું આજે આખો ટોપિક સમજવાનો ટોપિક છે, ધ્યાન રાખજો। અહીંયા હેલો આલ્કેનમાં થતી આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને આ હેલો એરિનમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન, પણ હેલો આલ્કેનમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરતા હેલો એરિનમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે। શા માટે? તો આજે આપણે કારણોની ચર્ચા કરવાની છે, એટલે મેં એવું નથી કીધું નથી કરતા, મેં શું કીધું, જનરલી હેલો આલ્કેન પણ સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરનાર, પણ હેલો એરિન સામાન્ય પરિસ્થિતિમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી। ચલો તો મેં કીધું અહીંયા આપણે એવું લખી શકીએ કે સરળતાથી થઈ શકે, પણ હેલો એરિનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે। તો શા માટે મુશ્કેલ છે એના કારણો ભણવાના છે, અને એમાંથી પહેલું જ કારણ, કારણ નંબર વન, કારણ નંબર વન છે, પહેલું કારણ આપણે લઈએ છીએ સંસ્પંદન અસર। ચલો સૌથી પહેલા તો લઈએ છીએ સંસ્પંદન અસર। આ સંસ્પંદન અસરમાં થાય શું પહેલા તો એ સમજી લઈએ। તો આપણે ધારો કે હું અહીંયા સામાન્ય ઉદાહરણ લઉં છું, ક્લોરોબેન્ઝીન, બધા ઓળખો છો ક્લોરોબેન્ઝીન। હવે ક્લોરોબેન્ઝીન જે લો આપણે, ક્લોરોબેન્ઝીન જો અહીંયા લઈએ તો ક્લોરોબેન્ઝીનમાં કંઈક આવું થશે કે બેન્ઝીન વલય એના પર જોડાયા છે આપણા ક્લોરિન ભાઈ। હવે ક્લોરોબેન્ઝીન ની અંદર સંસ્પંદન થવાના લીધે જોજો શું થાય છે, સંસ્પંદન થતા આ ક્લોરિન પરનું એક વધારાનું અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધમાં ટ્રાન્સફર થશે। બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે બેન્ઝીન ઇલેક્ટ્રોન આકર્ષક, તો આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ટ્રાન્સફર થઈ અને આ કાર્બન પર જશે। ચલો તો થયું શું, ઉભારો કલર 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 કરીએ એટલે ખબર પડે, ક્લોરિન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે, જેના લીધે હવે તમને બંધારણ બીજું સંસ્પંદન બંધારણ બીજું જોવા મળે જેની અંદર કંઈક આવું હોય, એટલે કે
અહીંયા પાયબંધ એમના એમ, અહીંયા પાયબંધ એમના એમ, અહીંયા ક્લોરિન સિંગલ બોન્ડથી જોડાયો હતો ને, જેની પાસે છ ઇલેક્ટ્રોન હતા એમાંથી એક યુગમાં અહીંયા જતું એટલે અહીંયા પાયબંધ બની જશે, ક્લોરિને ઇલેક્ટ્રોન આપ્યું એટલે ક્લોરિન કેવો બની જશે, ધન વીજભારિત, અને આ બધું ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન પર ગયો એટલે વધારાનું ઇલેક્ટ્રોન યુગમાં તો આ કાર્બન કેવો બનશે, ઋણ વીજભારિત. આગળ સંસ્પંદન વિચાર્યું તો હવે સંસ્પંદન થતા થશે શું, તો હવે થશે એવું કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં, એટલે સોરી બંધનું નહીં, માય મિસ્ટેક, આ વધારાનું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જે એને પાયબંધ બનાવશે, તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા પેરા સ્થાનમાં ખસી જશે, તો બનશે શું બંધારણ. જોજો ધ્યાન રાખજો, છે બહુ ઈઝી વસ્તુ. ચાલો સંસ્પંદન થયું, ઉપર તો ડબલ બોન્ડ બની ગયા હતા, ક્લોરિન ધન વીજભારિત બની ગયું હતું, આ બંને ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થયો એટલે પાયબંધ બની ગયો, અહીંયા ગયું એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જશે તો અહીંયા પેરા સ્થાનની અંદર વધારાનું ઇલેક્ટ્રોન આવશે એટલે પેરા સ્થાન પર ઋણ વીજભાર, આ બંધ હતો એમને એમ જ રહેશે. હજી આની અંદર સંસ્પંદન થશે એટલે આવડું આ ઇલેક્ટ્રોન યુગમાં જે હતું એ પાછું અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુના ઓર્થો સ્થાન પર આવશે. ચલો 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 શું બન્યું, તો ફરીથી જો બંધારણ દોરું તો હવે આવું કહી શકાય, અહીંયા ઉપર તો ડબલ બોન્ડ સાથે ક્લોરિન હતું જ કે જે આપણું ધન વીજભારિત હતું, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયો એટલે વધારાનું ઇલેક્ટ્રોન આવ્યું યુગમાં, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જશે એટલે અહીંયા પાયબંધ, અહીંયા પાયબંધ હતો જાયરો. હજી આની અંદર એક સંસ્પંદન થશે એટલે પાછી પુનઃ આપણી પહેલી રચના મળી જશે એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જશે અને આ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગમાં જે હતું એ ક્લોરિન પોતે પાછું મેળવી લેશે એટલે ક્લોરિન પરનો ધન વીજભાર જતો રહેશે. એટલે થઈ શું ગયું જુઓ, તો ધ્યાન રાખવું ભાઈ, તો જો પહેલા તો આપણે બંધ દોડી દીધી, અહીંયા બંધ હતો, અહીંયા બંધ હતો, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયો એટલે અહીંયા ડબલ બોન્ડ આવ્યો, આ ડબલ હતોની જગ્યાએ સિંગલ થઈ ગયો, ક્લોરિન ભાઈએ પોતાનું ઇલેક્ટ્રોન પાછું મેળવી લીધું એટલે એના પરનો ધન વીજભાર જતો રહ્યો, તો જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવી ગયું. તો સમગ્ર સંસ્પંદનના લીધે એટલે હેલો આયરિન સંયોજનોમાં ઉપર જોડાયેલો હેલોજન સમૂહ એ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોનનું દાન કરે છે જેથી સંસ્પંદન થાય છે અને સંસ્પંદનના લીધે કાર્બન હેલોજન એટલે કે CX વચ્ચે, એટલે આપણે એવું લખી બરો સોરી મુદ્દો ફેરવી કાઢી આપણે, કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે આંશિક દ્વિબંધની રચના થાય. એટલે દેખાય છે અહીંયા જો હેલો આલ્કેન હતું આપણું, તેમાં કાર્બન હેલોજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, હેલો આયરિનમાં હતો સિંગલ બોન્ડ પણ સંસ્પંદનના લીધે વચ્ચેના ત્રણ બંધારણો જુઓ તો શું દેખાય, કાર્બન અને હેલોજન, બેન્ઝીન વલયનો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ જુઓ તો ડબલ બોન્ડ થઈ ગયો, તો સ્વાભાવિક છે યાર સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડને તોડવા માટે ઉર્જા કેવી જોઈએ વધારે, તો આંશિક દ્વિબંધ રચાય છે અને આ જે આંશિક દ્વિબંધ રચાય છે એને તોડવો મુશ્કેલ છે, તોડવો મુશ્કેલ છે, જેથી હેલો આલ્કેન હતા એ તો સામાન્ય પરિસ્થિતિમાં કારણ કે ન્યુક્લિયોફાઇલમાં એટલી તો તાકાત હતી કે આ બંધ તોડી શકતા હતા, દાખલ થઈ જતા હતા, પણ આપણો ન્યુક્લિયોફાઇલ એટલો સક્ષમ નથી કે અહીંયા રચાતા આંશિક દ્વિબંધને તોડીને દાખલ થઈ શકે, એટલા માટે મેં એવું કીધું કે એ કેવી છે પ્રક્રિયા, મુશ્કેલ. બોલો પહેલા કારણમાં ખબર પડી કે હેલો આલ્કેનમાં સંસ્પંદન થતું નથી, જ્યારે હેલો આયરિનની અંદર સંસ્પંદન બંધારણો જોવા મળે જેથી કાર્બન હેલોજન વચ્ચેનો બંધ આંશિક દ્વિબંધમાં પરિણમે છે, જેથી સિંગલ બોન્ડને તોડવા કરતા દ્વિબંધને તોડવા ઉર્જા કેવી જોઈશે સાપેક્ષમાં વધારે, ડન, જેથી હેલો આયરિન હેલો આલ્કેન કરતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી બનશે, મુશ્કેલ. ચલો હજી તો કારણ પહેલું થયું, ચાર કારણ છે, બીજું કારણ, કારણ નંબર બે, ચલો અહીંયા લખું છું, કારણ નંબર ટુ વિચારો,
જેમ મેં પહેલું કીધું સહસ્પંદન અસર, એમ બીજું કારણ છે સીએક્સ બંધમાં રહેલા કાર્બનનું સકરણ, સોરી સંકરણ. સાહેબ સંકરણ થી શું ફરક પડે? અરે ભાઈ ઘણો બધો ફરક પડી જાય. ચલો સમજીએ છીએ આપણે. હેલો આલ્કેન સહજનોની વાત કરું એટલે એક બાજુ હેલો આલ્કેન લખું છું, હેલો આલ્કેનમાં જોજો સમજો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન જનરલી કયું સંકરણ ધરાવતો હોય છે? બે આલ્કેન લખ્યું છે તો સંકરણ કયું થવાનું? ફિક્સ જ છે, એસપી થ્રી સંકરણ ધરાવતો કાર્બન હશે ને. અને આપણે આ બાજુ વાત કરીએ છીએ હેલો એરિન, હેલો એરિનમાં હેલોજન કોની સાથે જોડાયેલો હોય? બેન્ઝીન વલયના કાર્બન સાથે. અને જો ભાઈ એ બેન્ઝીન વલયના કાર્બન સાથે હેલોજન જોડાય તો આ બેન્ઝીન વલયનો જે કાર્બન હશે એમાં સકરણ કયું થતું હશે? એસપી ટુ સકરણ. તો મને દેખાય છે કે હેલો આલ્કેનમાં રહેલો કાર્બન એસપી થ્રી સંકરણ ધરાવે અને હેલો એરિનમાં રહેલો કાર્બન એસપી ટુ સંકરણ ધરાવે. મને યાદ છે ત્યાં સુધી મેં 11th સાયન્સની અંદર એક વસ્તુ ડિક્લેર કરી હતી, જો તમને યાદ હોય તો, ના હોય તો કહું છું, આ મગજમાં ફિટ કરી દેજો. એસપી થ્રી સંકરણ ધરાવતા કાર્બન કરતા એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હોય. એટલે આ મેં જે લખ્યું છે શેના માટે લખ્યું છે? વિદ્યુત ઋણતાના ક્રમ માટે લખ્યું છે. કે કોના કરતા કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો વિદ્યુત ઋણતાના ક્રમમાં એવું છે કે એસપી થ્રી સંકરણ ધરાવતા કાર્બન કરતા એસપી ટુ સંકરણવાળા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આપણે જસ્ટ સમજવા માટે સમજીએ, ખાલી ઉદાહરણ લઉં છું. ધારો કે એ ફ્લોરિન જોડાય તો આપણને એની વિદ્યુત ઋણતા ખબર છે કેટલી થાય? ચાર. આ બંને ફ્લોરિન જ છે તો ચાર ચાર લઈ શકો તમે. આ એસપી થ્રી સંકરણ ધરાવતો કાર્બન છે, એની વિદ્યુત ઋણતા એસપી ટુ વાળા કરતા ઓછી હોય. એટલે હું એમ કહું છું, ધારો કે આ કાર્બનની વિદ્યુત ઋણતા એક છે, પણ એસપી થ્રી સંકરણ ધરાવતા કાર્બન કરતા એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય, વધારે હોય, વધારે હોય, એટલે આ એક છે તો આપણે ઉધારી લઈએ કે આ બે છે. ક્લિયર? અહીંયા સુધી ખબર પડી? હવે વિચારો, આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ, એટલે અહીંયા હેલો આલ્કેનમાં કાર્બન હેલોજનની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ 4-1 એટલે કેટલાનો થવાનો? 3નો. અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચેની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ કેટલાનો થવાનો? 2નો. ભાઈ આ માત્ર મેં જાણકારી માટે આંકડા લીધા છે, ઝડપથી ખબર પડે એટલે. તો દેખાય જ છે કે સીએક્સ બંધમાં ક્યાં વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધારે છે? હેલો આલ્કેન. એટલે કે આ બંધ વધુ પ્રમાણમાં ધ્રુવીય હશે, હેલોજન વધુ ઋણ વીજભારિત હશે, કાર્બન વધુ ધન વીજભારિત હશે. પણ આની અંદર તો આની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, એટલે હેલોજન આંશિક ઋણ હશે, પણ આના જેટલો આંશિક ઋણ બની શકશે નહીં. એટલે આ ઇલેક્ટ્રોન ખેંચવા જાય, અહીંયા બી હેલોજન ઇલેક્ટ્રોન ખેંચે, પણ અહીંયા કાર્બન નબળો છે લઈ જા, પણ એસપી ટુ સંકરણ વાળો કાર્બન પ્રબળ એમ એનો લઈ જતો હતો, એટલે ઇલેક્ટ્રોન એટલા બધાની બાજુ જવા દેશે નહીં. એટલે એ કાર્બન ધન વીજભારિત બનવાનો, પણ આ કાર્બનના ધન વીજભાર કરતા એસપી ટુ સંકરણ વાળા કાર્બનનો ધન વીજભાર ઓછો હોય, સાથે બંધ વધુ ધ્રુવીય હોવાને લીધે આની બંધ લંબાઈ જે હોય એ બંધ લંબાઈ આની બંધ લંબાઈ કરતા વધારે હોય. એટલે કે હેલો એરિનમાં રહેલા સીએક્સ બંધની બંધ લંબાઈ કરતા હેલો આલ્કેનમાં રહેલા સીએક્સ ની બંધ લંબાઈ, લખું છું બંનેના આંકડા લખું છું, તો સીએક્સ બંધની બંધ લંબાઈ છે 177 પિકોમીટર અને અહીંયા બંધ લંબાઈ હોય છે 169 પિકોમીટર. ખરેખર કાર્બન ક્લોરિન વચ્ચેની બંધ લંબાઈ આપી છે, ચોપડીમાં આપણને આપી છે.
પણ જસ્ટ ખાલી આ તો સમજાવવા માટે મેં ખાલી લખ્યું છે કે અહીં દેખાય છે કે ભાઈ સંકરણ ફરક પડ્યો તો બંનેની વિદ્યુત ઋણતામાં ફરક પડ્યો અને વિદ્યુત ઋણતામાં ફરક પડે તો આ બંધ ઓછો ધ્રુવીય સોરી આ બંધ વધુ ધ્રુવીય અને હેલોએરિન વાળો બંધ ઓછો ધ્રુવીય બને. કાર્બન પરનો ધન વીજભાર હેલોએરિનમાં ઓછો હોય અલા ન્યુક્લિયોફાઇલ આક્રમણ કરવાનો. જો આક્રમણ કરતો હોય તો સામે વાળો વધુ ઝડપથી બોલાવે તો આક્રમણ થાય ને, તો હેલો આલ્કેનમાં ધન વીજભાર વધુ છે. પેલા ન્યુક્લિયોફાઇલ ને આઈ જા, પણ હેલોએરિન ની અંદર ધન વીજભાર કાર્બન પરનો ઓછો હશે કારણ કે એની વિદ્યુત ઋણતા આના કરતા વધુ છે. એ પછી આવજો, ટૂંકમાં ભાવ ઓછો આવશે. સો આ બીજું રીઝન થયું કે આના લીધે પણ હેલો આલ્કેનમાં સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈ શકે, પણ હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. ત્રીજું કારણ, ત્રીજું કારણ તો બહુ સરસ છે અને ફટાક દઈને સમજાઈ જાય એવું છે. ચાલો જોઈ નાખીએ કારણ નંબર ત્રણ. કારણ ત્રણ એવું છે, અસ્થાયી ફિનાઇલ કેટાયન ના લીધે, અસ્થાયી ફિનાઇલ કેટાયન. અલ્યા યાર, ખરેખર આ કારણ કોના માટે ખબર? એસએન વન ક્રિયાવિધિ માટે. આ કારણ એવું છે કે આનાથી છે ને એ ખબર પડી જ જાય કે એસએન વન તો જિંદગી ના કેમ ના થાય, સમજો. એટલે એસએન વન ક્રિયાવિધિ થતી હતી હેલો આલ્કેનમાં, વિચારો તો પહેલા તબક્કામાં જે પણ હેલો આલ્કેન લીધું હોય એનું અસમ વિભાજન થાય, કાર્બોકેટાઇન બને. એટલે હેલો આલ્કેનમાં, હેલો આલ્કેનમાં પ્રથમ તબક્કાની અંદર બનતો હતો કાર્બોકેટાઇન. એવી જ રીતે હેલો એરિન સંયોજન હોય એની અંદર જો પ્રથમ તબક્કો થયો તો અસમ વિભાજન થઈ જે બને એને ફિનાઇલ કેટાયન કહેવાય. બતાવી દઈએ કે આવી રીતે હતું. ધારો કે CCl લખી નાખું, CH3CH3CH3 આવું કરતા હતા આપણે, તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જતો હતો અને કાર્બોકેટાઇન બનતો હતો અને તૃતીયક કાર્બોકેટાઇન કીધો હતો. એસએન વન પ્રક્રિયામાં આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું ઉદાહરણ લીધું હતું, એની અંદર આવું આવતું હતું, ખબર હશે બધાને. તો આ બન્યું કાર્બોકેટાઇન, એટલે હેલો આલ્કેનમાં કાર્બોકેટાઇન બને. હેલો એરિનની વાત કરું તો આપણે એવું વિચારી લઈએ કે હેલો એરિન સહજનોની અંદર ધારો કે અહીંયા જોડાયેલો હેલોજન એ ઇલેક્ટ્રોન યુગમાં લઈને જતો રહે, ઇલેક્ટ્રોન યુગમાં લઈને જતો રહે મારો બેટો, તો બની શું જાય? બેન્ઝીન વલયનું આ જે કાર્બન હશે એના પરનું ઇલેક્ટ્રોન ગયો એટલે ધન વીજભારિત અને છૂટો પડી જાય સીએલ માઇનસ, તો આ બન્યો આપણો ફિનાઇલ કેટાયન. અને આ ફિનાઇલ કેટાયન જે બન્યો એમાં કોઈ પણ જાતનું સંસ્પંદન થતું નથી, સંસ્પંદન થતું નથી. હા, જો હેલો આલ્કેન હોત ને તો સંસ્પંદન થતું, પણ એક વખત જો એનું અસમ વિભાજન થઈ ગયું ભૂલમાં બી તો જે ફિનાઇલ કેટાઇન બનવા એ તો મારે બેટો સંસ્પંદન કરતું નથી. તો યાદ કરો તો એસએમએન પ્રક્રિયામાં આપણે શું કીધું હતું, જો સંસ્પંદન થાય તો સ્થાયીતા વધે, સ્થાયીતા વધે તો એસએન વન ક્રિયાવિધિ સરળ બને, પણ અહીંયા બનતો ફિનાઇલ કેટાઇન જ સંસ્પંદન ન થવાના લીધે એટલો અસ્થાયી છે કે ઇનકેસ આવી રીતે વિયોજન થયું બી હોય ને તો આ કાર્બન ફટાક લઈને પાછો ક્લોરીનને પોતાની બાજુ જોડ્યું, ટૂંકમાં ટુકડો થવા જ ના દે, થયો બી ખરે ફટ દઈને પાછો જોડાઈ જાય, એટલે ફટાક દઈને રિવર્સ થઈ જાય પ્રક્રિયા. હેલો એરિન નું હેલો એરિન જ રહે, ન્યુક્લિયોફાઇલ ને જોડાવા દે નહીં. તો આ સમજાવે છે કે સંસ્પંદન થતું નથી એટલે કે ફિનાઇલ કેટાયન સંપૂર્ણપણે કેવો છે, અસ્થાયી, માટે એસએન વન અશક્ય. એસએન વન ક્રિયાવિધિ તો ભૂલમાં નહીં થાય, હા હજી એસએન ટુ ના ચાન્સ ખરા, પણ એસએન વન ક્રિયાવિધિ તો થઈ શકશે જ નહીં. અને આના સિવાય ચોથું કારણ એવું છે, ચલો કારણ નંબર ચાર, આ રહ્યું તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર. મેં આ તો મ્યુઝિક વગાડવું પડે તો તમને મજા આવે. ચોથું છે અપાકર્ષણ.
એટલે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણ. ભાઈ શું છે અપાકર્ષણ? ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ બે સિમ્પલ લોજિક છે. કેન્દ્ર અનુરાગી SN1 તો પછી જ ગઈ એટલે SN2 વધી. SN2 ક્રિયા વિધિમાં આપણે શું ભણેલા? ન્યુક્લિયો દોડતો દોડતો જાય, કાર્બન હોય આંશિક ધન વિજભારિત, એના ઉપર શું કરે? આક્રમણ. ઓકે, તો સમજો આ આપણું હેલો એડિન સંયોજન છે. હવે હેલો એડિન સંયોજન જે છે એમાં બંધથી જોડાય છે CL, જેના ઉપર ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ કાર્બન આંશિક ધન બન્યો, આ ક્લોરિન આપણો આંશિક ઋણ વિચારી લઈએ, કારણ કે બંધ થોડા ગુણો તો ધ્રુવીય હશે. ન્યુક્લિયોફાઇલ જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને આક્રમણ કરવા જાય છે. આ એક તલવાર લઈને જાય છે, અહીંયા ઓલરેડી ઢગલો તલવારો પડી છે, તો જેવો અહીંયા પહોંચશે, જેવો અહીંયા જવાનો પ્રયત્ન કરશે, પણ અહીંયા હેલોજન પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલું જ નહીં બેન્ઝીન વલયના પાઇ ઇલેક્ટ્રોન વાદળ પણ હોય, એટલે આ બંધારણ આવતું પેલું બમચકડી જેવું ગરગડી જેવું, તો પાઇ ઇલેક્ટ્રોન વાદળ પણ સતત અહીંયા ફરતા રહેતા હોય, તો આને અહીંયા આક્રમણ કરવું હોય, તો આક્રમણ કરવું હોય તો અવકાશીય અપાકર્ષણ નું મૂલ્ય વધી જાય. જેના લીધે સીધે સીધો આક્રમણ કરી શકે નહીં. એવું નહીં કહેતો કરશે જ નહીં. હા, તમે જો પ્રક્રિયા પરિસ્થિતિ યોગ્ય લઈએ તો આ આક્રમણ કરશે. તો આ થઈ પહેલા તમને કારણો ખબર પડે. ફાઇનલ તો કહી રાખું તમને કે આ ચાર મુખ્ય કારણોના લીધે હેલો એરિન સાથેની કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા પ્રમાણમાં મુશ્કેલ છે. પણ થાય તો ખરી, ના થાય એવું ક્યાંય બોલ્યું જ નહીં. હા, ના થાય એવું બોલ્યો શેમાં? SN1. SN1 તો અશક્ય જ છે, કારણ કે કાર્બોકેટાઇન બનતા જ નહીં, તો કોઈ ફરક જ નહીં પડતા. ડન. તો હવે આપણે જોવાની છે હેલોએડિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મુશ્કેલ છે પણ કરીશું તો ખરા, ખાલી પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ જોઈએ. જે જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય. We'll be right back.